गुरुर् ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परम् ब्रह्म तस्मै श्री गुरुवे नमः। गुड मॉर्निंग विद्यार्थी मित्रों, अपने आगलना तासनी अंदर समास विषय भणता था, तो आजे अपने ત્યાંથી બાકી છે ત્યાંથી આ બીજા તાસની અંદર એની શરૂઆત કરશું। તો ખાસ ધ્યાન આપજો। ઉપપદ સમાસ, ઉપપદ સમાસની પહેલા વ્યાખ્યા જોઈ લઈએ આપણે। ઉપપદ સમાસ શું? કે ઉપરનું પદ, એક પદ, પહેલું પદ। જો એક પદ મુખ્ય હોય અને બીજું પદ કાર્ય કરતું હોય, एक पद मुख्य होय अने बीजू पद कार्य करतु होय, एटले के चालू क्रिया बतावतु होय, तेमज बन्ने पद वच्चे विभक्ति नो संबंध रहेलो होय, तेने उपपद समास कहेवाय। एक पद मुख्य होय, बीजू पद कार्य करतु होय, एटले के चालू क्रिया बतावतु होय अने बन्ने वच्चे विभक्ति नो संबंध रहेलो होय, तेने उपपद समास कहेवाय। आना माटेनुं एक फरी एक उदाहरण आपूं छुं के साइकल छे, साइकल नुं ज आपणे उदाहरण लईए के साइकल छे, आ पेला बे व्हील साइकल ना छे, तेमां आ बे व्हील नी अंदर प्रथम व्हील छे, आ बीजो व्हील छे, फरी पेला चेन चक्कर थी जोड़ायेलू होय छे, अहीं चेन चक्कर छे, अहीं स्टीयरिंग छे, अहीं आ साइकल पर बेसवा माटेनी सीट छे, पेलू केरियल छे, आ पंखा छे। मारे केवू पड़े बाकी आनी अंदर पेला मोर दोरी ने मोर लखवो पड़े એવી રીતે અહીંયા જોયો। એક પદ મુખ્ય હોય, અહીંયા એટલું યાદ રાખો, એક પદ મુખ્ય હોય, અહીંયા આ બંને વ્હીલ છે એમાંથી આ પ્રથમ વ્હીલ છે ને એ મુખ્ય છે। મારા માનવા પ્રમાણે પ્રથમ વ્હીલ મુખ્ય છે, કારણ કે એ વ્હીલ દિશા બતાવે છે, એની પાછળ પાછળ પાછળનું વ્હીલ આવતું હોય છે, એટલે પેલું વ્હીલ છે તે મુખ્ય ગણાય છે, એ દિશા બતાવે છે। એટલે એક પદ મુખ્ય હોય, પહેલું પદ છે મુખ્ય છે। આમ સામેથી સાયકલ આવતી હોય તો આપણને આ સાયકલનું આગળનું વ્હીલ છે ને તે દેખાય, પાછળનું તો પછી જોઈએ પણ પેલું આગળનું જ દેખાય છે। આપણને ક્યારેક પણ જો ભટકાય તો એ આગળનું વ્હીલ પેલું ભટકાય, એ મુખ્ય પદ છે। આપણું જેમ નાક છે એમ એ વ્હીલ છે એ મુખ્ય છે। એટલે એક પદ મુખ્ય હોય, બીજું પદ, જો બીજું પદ કાર્ય કરતું હોય, આ પદ કાર્ય કરે છે, આ કાર્ય નથી કરતું, આપણે આ જે સેન્સરથી આ પેન્ડલથી એને આમ ફેરવીએ ત્યારે આ પદ કાર્ય કરે છે, એ આની પાસે કાર્ય કરાવે છે, પણ કાર્ય તો પાછલું વ્હીલ જ કરે છે। એક પદ મુખ્ય હોય, આ વ્હીલ છે એ મુખ્ય છે, બીજું પદ કાર્ય કરતું હોય એટલે કે આ પદ છે ચાલુ ક્રિયા બતાવતું હોય, એક પદ મુખ્ય હોય, બીજું પદ કાર્ય કરતું હોય એટલે કે ચાલુ ક્રિયા બતાવતું હોય, અને બંને વચ્ચે વિભક્તિનો સંબંધ રહેલો હોય, આ જે છે એ વિભક્તિનો સંબંધ છે, આને જોડે છે, આ સાયકલને જોડે છે, બાકીનો જે આ માલમતીરો છે આ બધો આ બે વ્હીલને જોડે છે, એને વિભક્તિનો સંબંધ કહેવાય। વિભક્તિનો સંબંધ જો ફરી આવ્યો છે તત્પુરુષ સમાસનો, વિભક્તિનો સંબંધ ને નું ની ના માથી અથવા થી થકી વડે દ્વારા મારફત વાસ્તે કાજે માટે, આ બધા શબ્દો છે ને એ વિભક્તિની અંદર આવશે। યાદ રાખજો, આ વિભક્તિનો સંબંધ જ્યાં પણ આવશે ત્યાં આવા શબ્દો આવશે, નો ની નું ના મા થકી અંદર વડે માટે વાસ્તે કાજે, આ બધા પ્રત્યયો અહીંયા આવશે। અહીંયા વ્યાખ્યા પહેલા સમજવા પ્રયત્ન કરશું ફરી એક વખત। એક પદ મુખ્ય છે, બીજું પદ કાર્ય કરતું હોય એટલે કે ચાલુ ક્રિયા બતાવતું હોય, અને બંને વચ્ચે વિભક્તિનો સંબંધ રહેલો હોય। જો વ્યાખ્યા, એક પદ મુખ્ય હોય અને બીજું પદ કાર્ય કરતું હોય એટલે કે ચાલુ ક્રિયા બતાવતું હોય,
તેમજ બંને પદ વચ્ચે વિભક્તિનો સંબંધ રહે. કેવા પદ છે, એ કેવા શબ્દો છે એને આપણે ઉદાહરણથી જોઈ લઈએ. પહેલું ઉદાહરણ છે નર્મદા. શબ્દ આવે ને ત્યાં ખબર પડી જવી જોઈએ. તો નર્મ આપનાર, નર્મ એટલે શું? નર્મ એટલે આનંદ, યાદ રાખજો, આનંદ ને આપનાર, નર્મ આપનાર, આનંદ ને આપનાર. નર્મદા છે ત્યાં આનંદ આપનારી છે. હવે જો નર્મ આપનાર, આનંદ ને આપનાર, આ ને છે તે છે વિભક્તિ. પહેલું પદ છે એટલે કે નર્મ છે એ મુખ્ય પદ છે. બીજું પદ છે એ ચાલુ ક્રિયા બતાવે છે, આપનાર, દેનાર, લેનાર, ચાલુ ક્રિયા બતાવે છે એટલે કે આ કાર્ય કરે છે. આનંદ, ખાલી આટલું બોલશો તો અસર નહીં થાય, પણ આનંદ ને આપનાર, આનંદ આપનારો, આપનારો છે એ પણ ચાલુ ક્રિયા બતાવે છે. બીજું ઉદાહરણ જોઈ લો, ફરી થોડું વધારે સમજ પડશે. ગોપાલ, ગો એટલે ગાયો, પાલ એટલે પાળનાર, ને એટલે એ વિભક્તિનો સંબંધ, ગાયો ને પાળનાર એટલે ગોપાલ. શબ્દને વિગ્રહ કરવાનો છે, આપણા બુદ્ધિથી એને છૂટો પાડશું, છૂટો પાડશું ને ત્યારે આપણને ખબર પડશે કે આ કયો સમાસ છે, તે કયો સમાસ લાગે છે. તે અહીંયા ગોપાલ, ગાયોને પાળનાર એ ગોપાલ. એ પછી પાપાચારી, પાપ આચરનારી, જો પાપને આચરનાર, ને થી આ શબ્દ જોડાયેલો છે એ છે વિભક્તિ. પાપ આ એ મુખ્ય પદ છે, આચરનાર છે એ ચાલુ ક્રિયા બતાવે છે એટલે કે કાર્ય કરે છે. પાપ ને આચરનાર, અને ને છે તે વિભક્તિ છે એટલે પાપ ને આચરનાર પાપાચારી. ત્યારબાદ પછીનો શબ્દ ગ્રંથકાર, ગ્રંથનો કરનાર. નો શબ્દ વિભક્તિ છે, પ્રથમ પદ ગ્રંથ છે, કરનાર ચાલુ ક્રિયા બતાવે છે. હજી જો પાપડ તોડ, જો પાપડ તોડ, પાપડ આ પાપડ છે એ મુખ્ય છે, ને તોડ એટલે કે તોડનાર, અહીંયા તોડનાર છે તે ચાલુ ક્રિયા બતાવે છે. પાપડ છે તે મુખ્ય પદ છે, આ બીજું પદ છે એ કાર્ય કરતું છે એટલે કે ચાલુ ક્રિયા બતાવે છે, અને ને છે તે વિભક્તિનો સંબંધ લાવે. આવા કોઈ પણ શબ્દો હોય, નર્મદા, ગોપાલ, પાપાચારી, ગ્રંથકાર, પાપડતોડ, આવા જે શબ્દો છે એ છે ઉપપદ સમાસ. બરોબર મિત્ર? તો આને ફરી યાદ રાખી લેજો. ચાલો આ પછીનો પાંચમો જોઈએ. ચાલો હવે પાંચમો મુદ્દો, પાંચમો પ્રકાર, મધ્યમ પદ લોપી સમાસ. અર્થ કેવો થાય છે? મધ્યમ પદ લોપી. લોપ, લોપ એટલે શું? લોપ એટલે ગાયબ થઈ જવું, અલપ થઈ જવું, અદ્રશ્ય થઈ જવું. મધ્યમ પદ લોપી, મધ્ય પદ ગાયબ થવું, અદ્રશ્ય થવું, એની વ્યાખ્યા આપણે જોઈ લઈએ. પ્રથમ પદ અને બીજા પદ વચ્ચે રહેલા, જો અહીંયા શબ્દ ઉમેરી દઉં, વચ્ચે, પ્રથમ પદ અને બીજા પદ વચ્ચે રહેલા મધ્ય પદનો લોપ થતો હોય, અને વિગ્રહ કરતી વખતે તે પદ પ્રાપ્ત થતું હોય, ત્યારે મધ્યમ પદ લોપી સમાસ બને છે. ફરી જો, પ્રથમ પદ અને બીજા પદ વચ્ચે રહેલા મધ્ય પદનો લોપ થતો હોય, પેલું પદ અને બીજું પદ વચ્ચે. ઉદાહરણે જોઈ લઈએ, આ ઘોડા, આ પ્રથમ પદ થયું, બીજા પદ વચ્ચે ચાલો ગાડી, ઘોડા ગાડી. પ્રથમ પદ અને બીજા પદ વચ્ચે રહેલા, આ વચ્ચે રહેલા મધ્ય પદ નો લોપ થતો હોય, આની અંદર કઈક મધ્ય પદ છુપાયેલું છે, આ બે ની અંદર કઈક મધ્ય પદ છુપાયેલું છે એટલે કે અદ્રશ્ય થયેલું છે,
અને વિગ્રહ કરતી વખતે વિગ્રહ કરવું એટલે છૂટું પાડવું, અમે છૂટા પાડ્યા છે, બરોબર? વિગ્રહ કરતી વખતે તે પદ પ્રાપ્ત થતું હોય, તે પદ પ્રાપ્ત થશે આપણા વિચારોમાં, શું પ્રાપ્ત થશે? ઘોડા, એ તો છે, વડે ચાલતી ગાડી. જો આ વડે ચાલતી છે એ પદ લોપ થયેલું છે, આપણે ડાયરેક્ટ બોલશું ઘોડા ગાડી, બરોબર? ઘોડા વડે ચાલતી ગાડી એટલે કે ઘોડા ગાડી. એટલે જ કીધું પ્રથમ પદ અને બીજા પદ વચ્ચે રહેલા આ મધ્ય પદનો લોપ થતો હોય અને જ્યારે તેને વિગ્રહ કરવામાં આવશે ત્યારે ફરી તે પદ પ્રાપ્ત થશે, એટલે એ છે મધ્યમ પદ લોપી. ચાલો જોઈએ આપણે એના ઉદાહરણો. આગ ગાડી, આગ વડે ચાલતી ગાડી, આ જે વડે ચાલતી છે એનો લોપ થયેલો છે, જ્યારે એને છૂટું પાડશું ને એ પદ ત્યારે એ ફરી પ્રાપ્ત થશે. સિંહાસન, જો સિંહની આકૃતિ વાળું આસન, આ જે છે પદ એ વચ્ચે લોપ થયેલો હતો. સિંહાસન એટલે સિંહની આકૃતિ વાળું આસન, એટલે સિંહ આસન, સિંહાસન, સિંહની આકૃતિ વાળું આસન, આ મધ્ય પદ નો લોપ થઈ ગયો છે, મધ્ય પદ ગાયબ થઈ ગયું છે, અદ્રશ્ય થઈ ગયું છે, એટલે જ કીધું મધ્ય પદ લોપી, લોપ થઈ ગયું. જો દીવા દાંડી, દીવા દાંડી, દીવો બતાવતી દાંડી, સમુદ્રની અંદર વહાણ લઈને જાય, એને રાત્રિના અંદર પાછું આવવું છે, તો એ દીવા દાંડીને આધારે તે દિશા બતાવે છે. જો કે હવે તો હોકા યંત્ર ને અલગ અલગ ટેકનોલોજીમાં આવી ગયું છે, પણ ત્યારે સમુદ્રને કિનારે એક દીવા દાંડી ઊંચી બનાવવામાં આવે છે, એની ઉપર લાલ કલરનો લેપ ચાલુ હોય છે, અથવા તો એવો મશાલ અથવા દીવો ચાલતો કે દૂરથી એ પ્રકાશ એ વહાણમાં જોઈ શકે સમુદ્રની અંદરથી, એ દીવા દાંડી કહેતા. તો એ શબ્દ અહીંયા એવો છે, દીવો બતાવતી દાંડી એટલે દીવા દાંડી કહેવાય તેને. અહીંયા વચ્ચે મધ્યપદનો લોપ થયો હતો. દીવાસળી, દીવો પેટાવનારી સળી, આ પેટાવનારી છે એને આપણે બોલતા નથી, આપણે ડાયરેક્ટ શું બોલશું? દીવાસળી, એવું જ બોલશું. પણ વચ્ચેનો મધ્યપદનો કંઈક લોપ થયેલો જોવા મળે છે. દીવાસળી શું? તો કે દીવાને સળગાવનારી સળી, દીવાને પ્રગટાવનારી સળી એટલે કે દીવાસળી. આવા જે શબ્દો આવશે ત્યારે થશે મધ્યમ પદ લોપી સમાસ. પ્રથમ પદ અને બીજા પદ વચ્ચે જે મધ્ય પદ લોપ થયેલું છે, લોપ એટલે ગાયબ થઈ જવું, ગાયબ અથવા તો અદ્રશ્ય, અદ્રશ્ય થઈ જવું, ગાયબ થઈ જવું, આવો અર્થ થાય છે લોપનો. એટલે પેલું પદ અને બીજા પદ વચ્ચે મધ્ય પદ નો લોપ થતો હોય એટલે કે ગાયબ થઈ જતું હોય, અને વિગ્રહ કરતી વખતે એટલે કે છૂટું પાડતી વખતે, વિગ્રહ એટલે શું થશે? છૂટું પાડવું, છૂટું પાડતી વખતે તે પદ ફરી પ્રાપ્ત થતું હોય, એ ફરી પાછું મળે છે આપણને, આવા પદને મધ્યમ પદ લોપી સમાસ કહેવાય. ચાલો હવે પછીનો છઠ્ઠો, ચાલો એ પછીનો આવશે કર્મધારય સમાસ. છઠ્ઠો કર્મધારય સમાસ, આની અંદર આપણે સૌ પ્રથમ એમની વ્યાખ્યા જોઈએ. કર્મને ધારણ કરવું, જે પણ કર્મ કર્યું છે એ શબ્દ છે એ કર્મને ધારણ કરે છે. અહીંયા એક પદ બીજા પદના વિશેષણ તરીકે કાર્ય કરતું હોય ત્યારે હંમેશા કર્મધારય સમાસ બને છે. એક પદ અહીંયા જો ચોખવટ કરવામાં આવે છે, એક પદ, એક પદ બીજા પદના વિશેષણ તરીકે, વિશેષણ આપણે ભણી ગયા છે ને આગળના તાસમાં, વિશેષણ શું? તો માની લ્યો, મેં તમને સમજાવેલું જ હતું કે લાકડું શબ્દ છે, આની અંદર જે આગળ શબ્દ લાગશે એમાં જો ભીનું લાકડું, લીલું લાકડું, સુકાયેલું લાકડું, લાલ કલરનું લાકડું, આવા જે શબ્દો અહીંયા લાગે છે લાકડાની આગળ, એ વિશેષણ છે. તો અહીંયા એક પદ બીજા પદના વિશેષણ તરીકે કામ કરે છે, એક પદ
બીજા પદના એક વિશેષણ તરીકે કામ કરે છે. યાદ રાખજો, એકદમ હેલો છે કર્મધારય, એટલે ફક્ત એક શબ્દએ બીજું કર્મને ધારણ કર્યું છે એ કર્મધારય. એક પદ છે એ બીજા પદના વિશેષણ તરીકે કામ કરે છે. અહીંયા એક પદ, અહીંયા એક ઉદાહરણ જોઈએ, મહાત્મા. મહાત્મા, મહાન આત્મા. જો મહાન એવા આત્મા, આત્મા તો છે જ, આ બીજું પદ આત્મા તો છે, પણ કેવો આત્મા? આ આત્માને આગળ મહાન લાગ્યું છે. આત્માને આ કેમ, જો લાકડા આગળ ભીનું એમ આત્માને આગળ મહાન લાગ્યું છે. મહાન એવા આત્મા, આત્મા તો છે પણ કેવા મહાન એવા આત્મા, એટલે મહાત્મા. નરસિંહ, સિંહ જેવો નર. જો કેવો નર છે, નર તો છે પણ કેવો, તો કે સિંહ જેવો નર. ત્રીજો ઉદાહરણ, દેહલતા. દેહ અને લતા, લતા એટલે કે વેલ, પણ કેવી, તો કે દેહરૂપી. તો દેહ શબ્દ છે તે લતાને લાગ્યો છે, એટલે દેહરૂપી લતા. જ્ઞાન સાગર, જ્ઞાન જે છે એ કેવું, આ સાગર ને વિશેષણ તરીકે લાગ્યો છે, જ્ઞાન રૂપી સાગર. બરોબર, આ જે શબ્દ છે એને વિશેષણ તરીકે કામ કરે છે. એટલે એક પદ બીજા પદના વિશેષણ તરીકે કાર્ય કરતું હોય, એક પદ બીજા પદના વિશેષણ તરીકે કાર્ય કરતું હોય, ત્યારે બને છે કર્મધારય સમાસ. આવા કોઈ પણ શબ્દો આવે તે એ શબ્દને જોઈને જ આપણે ઓળખવાનો છે કે આ શબ્દ કર્મધારય સમાસનો છે. એટલે એ ખાસ યાદ રાખજો. આના જેવા બીજા ઉદાહરણો તો પણ તમે તમારી રીતે પાઠ્યપુસ્તકમાંથી શોધી અને લખજો. ચાલો એ પછીનો સાતમો, ચાલો એ પછી જોઈએ સાતમો, બહુવ્રીહી સમાસ. થોડી વાર પહેલા આપણે જે આના પહેલાનો જે કર્મધારય સમાસ જોયો છે તેના સેમ, પણ કંઈક થોડોક ફરક છે. તો વ્યાખ્યામાં ક્યાંક થોડોક ફરક લાગશે. જો પ્રથમ પદ અને બીજા પદ વચ્ચે રહેલા વિશેષણનો સંબંધ રહેલો હોય, જો પ્રથમ પદ અને બીજા પદ વચ્ચે વિશેષણનો સંબંધ રહેલો હોય, આ તો પહેલામાં હતું કર્મધારયમાં, પ્રથમ પદ અને બીજા પદ, પણ જો એક પદ બીજા પદના વિશેષણ તરીકે કામ કરતું હતું એ કર્મધારય. અહીંયા આવશે, પ્રથમ પદ અને બીજા પદ વચ્ચે વિશેષણનો સંબંધ રહેલો હોય, બંને વચ્ચે વિશેષણનો સંબંધ રહેલો હોય અને સમગ્ર પદ વિશેષણ તરીકે કાર્ય કરતું હોય, આખું પદ છે ને એ વિશેષણ તરીકે પ્રયોજાતું હોય, તેને બહુવ્રીહી સમાસ કહે છે. પ્રથમ પદ અને બીજા પદ વચ્ચે વિશેષણનો સંબંધ રહેલો હોય અને સમગ્ર પદ વિશેષણ તરીકે પ્રયોજાતું હોય, તેને બહુવ્રીહી સમાસ કહે છે. જોઈએ એના માટેનું ઉદાહરણ. પૂર્ણ પદ છે એ આખું વિશેષણ બનતું હોય છે. માની લ્યો આપણે પરીક્ષાની અંદર પૂછાય છે, ખબર, કે શબ્દ સમૂહ માટે એક એક શબ્દ આપો. એ જે એક શબ્દ આપણે આપીએ છીએ ને તે છે બહુવ્રીહી. અહીંયા જોઈએ, ગજાનન, એને છૂટો પાડશું તો ગજના જેવું આનંદ, એટલે કે મુખ જેનું છે તે. ગજ એટલે હાથી, હાથી જેવું જેનું મુખ છે તે, એટલે ગજાનન ગણપતિ. આપણે ગણપતિને ગજાનન કહીએ ને, એટલે ગજના જેવું આનંદ જેનું છે તે, એટલે ગજાનન. નિડર, જો નિડર, જે ડરે નહીં તે, એટલે નિડર. આખું સમગ્ર પદ છે એ વિશેષણ તરીકે પ્રયોજાય છે. આનું આ વિશેષણ છે, આ શબ્દનું આખું વિશેષણ તરીકે જ પ્રયોજાય છે. જો જેનો કોઈ નાથ નથી તે અનાથ, આ અનાથ છે તે બહુવ્રીહી શબ્દ છે. પૂર્ણ પદ વિશેષણ તરીકે ઓળખાય છે અનાથ. બરોબર, નકામું, નથી કામ જેનું તે, એ નકામ. બરોબર, અહીંયા સમગ્ર પદ છે એ પૂર્ણ વિશેષણ છે. આપણે એમ કહીએ ને કે અખંડ, જો જે ખંડિત નથી તે,
તો ખંડિત શબ્દ જેના ભાગ પડેલા છે તે આખું પદ છે, અખંડ એ સમગ્ર પદ વિશેષણ છે, એટલે પ્રથમ પદ અને બીજા પદ વચ્ચે વિશેષણનો સંબંધ રહેલો છે અને આખું સમગ્ર પદ છે તે વિશેષણ તરીકે કાર્ય કરે છે, એને કહેશું બહુવ્રીહી સમાસ. અને હવે પછીનો છેલ્લો ચાલો એને વિગતે અભ્યાસ કરશું. ચાલો અંતે આઠમો જોઈ લઈએ, અવ્યયી ભાવ સમાસ. અવ્યયી ભાવ શું? તો કે જે સમાસ અવ્યય અથવા તો ક્રિયા વિશેષણ તરીકે વપરાયો હોય તેને અવ્યયી ભાવ સમાસ કહે છે. જો અહીં અવ્યયો શું? અવ્યયો એટલે આ શબ્દો યથા, પ્રતિ, સ, આ, સમ વગેરે છે એ અવ્યયો છે. અહીં કઈ રીતે એનો ભાવ રજૂ થાય છે? તો કે ક્રિયા વિશેષણ તરીકે કોઈ શબ્દ વપરાયેલો છે, આપણે ક્રિયા વિશેષણ ભણ્યા છે. ક્રિયા વિશેષણ તરીકે આ શબ્દ આખો વપરાયેલો હોય તેને અવ્યયી ભાવ સમાસ કહેવાય. એમાં યથા શબ્દ આગળ લાગશે, પ્રતિ લાગશે, સ લાગે, આ લાગે, સમ, આ વગેરે વગેરે શબ્દ લાગે. જો એના ઉદાહરણો જોઈ લઈએ કે યથાશક્તિ, શક્તિ મુજબ આપણે એવું વાપરીએ ને કે યથાશક્તિ, શક્તિ જેવી હોય એવી યથાશક્તિ. પ્રતિ, જો પ્રતિદિન, અહીં પ્રતિ આવ્યો, યથા આવ્યો, પ્રતિદિન, પ્રતિક્ષણ. એ પ્રતિ શબ્દ લાગે ત્યારે પ્રત્યેક દિને એવો શબ્દ, જો પ્રતિક્ષણ, પ્રત્યક્ષણ, પ્રતિ પ્રતિ શબ્દ લાગશે. પ્રતિદિન એટલે પ્રત્યેક ક્ષણ આ પ્રતિ શબ્દ લાગ્યો. સ શબ્દ લાગે તો જો સહકુટુંબ એટલે કુટુંબ સહિત, સહકુટુંબ આપણે એવું કહીએ ને, સહકુટુંબ એટલે કુટુંબ સહિત. અહીં સસ્મિત એટલે સ્મિત સાથે, સવિનય, વિનય સાથે. આવા શબ્દ જ્યારે લાગશે ત્યારે બનશે અવ્યયી ભાવ સમાસ. તો મિત્રો, આજે આપણે આ સમાસને જોયા છે, ટોટલ 8 એના પ્રકારો જોયા છે. તો આપના ભણતર બાદ પણ આપણને જીવનની અંદર ઉપયોગી થાય એવા આ 8 પ્રકારોને આપણે જોવા પ્રયત્ન કર્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સમાસને વ્યાખ્યા સહિત વ્યવસ્થિત તૈયાર કરી લેવા અને જે પણ સમાસની અંદરના શબ્દો આપણા પાઠ્યપુસ્તકમાં છે તેમાંથી શોધી અને તમારે એને અલગ લખવાના છે કે આ દ્વિગુ સમાસના છે, આ દ્વંદ્વ સમાસના છે, આ કર્મધારય સમાસના છે, આ અવ્યયી ભાવના છે. આમ અલગ અલગ 8ના અલગ અલગ શબ્દો શોધીને અલગ રીતે નોટમાં લખી લેવા અને સમજવા પ્રયત્ન કરો. ઓકે. ગુરુર બ્રહ્મા, ગુરુર વિષ્ણુ, ગુરુર દેવો મહેશ્વર, ગુરુર